મુસ્લિમ સમાજના મોલવીના અન્ય સ્ત્રી સાથેના ફોટો મોર્ફ કરીને બનાવી વાયરલ કરી બદનામ કરનારો વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સાયબર એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. હાલ સોશિયલ મીડિયામાં સારા ઉપયોગની જગ્યાએ અસામાજિક તત્વોનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેને લઈને અનેક લોકોમાં તેમાં પણ મોભદાર અને ધાર્મિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહીને મુસ્લિમ સમાજના મોભાનો સ્થાન મેળવનાર મોલવી ફિયાઝુદ્દીન લાતુરની કેટલાક અસામાજિક તત્વો બદનામ કરી રહ્યા છે. વાત એમ છે કે મોલાની ફિયાઝુદ્દીન લાતુરનો અન્ય મહિલા સાથેનો ફોટો મોર્ફ કરીને બનાવી સોશિયલ મીડિયામાં તેના થકી મોલવીને બદનામ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ આવા અસામાજિક તત્વો દ્વારા મોલવીને બદનામ કરાયા હતા. જો કે પોલીસ ફરિયાદ સહિત થતા અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, પરંતુ ફરી આવા અસામાજિક તત્વોને મોલવી ફિયાઝુદ્દીન લાતુરને બદનામ કરવા ફોટો મોર્ફ કરીને વાયરલ કરાતા મોલવી અને મહિલા દ્વારા સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. અને મોલવીએ ફિયાઝુદ્દીન લાતુર સાથે જે મહિલા ફોટો મોર્ફ કરીને બદનામ કરવામાં આવી રહી છે ત્યારે મહિલા અને મોલવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મેરા નામ ફિયાઝ લાતુરી હે. ઘટના મેં એસા હુઆ હે કે તકરીબન 20 યા 21 તારીખ કો મેરા ઓર કોઈ લેડીઝ કા ફોટો એડિટ કરકે સોશિયલ મીડિયા પે વાયરલ હુઆ હે. દો દિન તક ફોટો વાયરલ હુઆ ઓર દો દિન કે બાદ ઉસકે ઉપર કુછ ગંદે અલ્ફાજ લિખકર ફિર વાયરલ કિયા ગયા. તો યે કુછ મુજે તકરીબન સમજે ના કે 2008 સે કુછ લોગ મેરે પીછે પડે હુએ હે ઓર હર થોડે થોડે દિન મેં ઇસ તરીકે સે બદનામ કરને કી કોશિશ કરતે હે. જબ ભી મેં કોઈ કામ કરતા હું યા બડા કામ હોતા હે કોમ કા યા સેવા કા તો ફોરન એસી કોઈ ના કોઈ ફોટો યા કુછ ના કુછ વોટ્સઅપ કે ઉપર મેસેજ ડાલતે હૈ ઓર મુજે બદનામ કરને કી સાજિશ કર રહા હે. ઉસકે લિયે મેં ખુલાસા કરને કે લિયે આપ હઝરાત કો તકલીફ દે રહા હું કે આપકે થ્રુ સે પબ્લિક તક યે બાત પહોંચ જાય કે જો લોગ યે ગંદે કિસ્મ કે હૈ કમીને કિસ્મ કે જો હમારે ખિલાફ સાજિશ કર રહે હૈ ઇનકે ઉપર લીગલ હમ કાર્રવાઈ કરેંગે. હમે કમિશનર સાહેબ સે કલ મેરી મીટિંગ ભી હૈ ઓર સાયબર ક્રાઇમ મેં ઓર ક્રાઇમ બ્રાન્ચ મેં ઓર પર્સનલ હમરે જો જો એરિયા કા પોલીસ સ્ટેશન લગતા હૈ ઉસમે સબ જગહ પર કમ્પ્લેન કરેંગે. જિસને ફોટો સેન્ડ કિયા હૈ ઉસકે ખિલાફ ભી ઓર જો વાયરલ કર રહે હૈ જો ફોરવર્ડ કર રહે હૈ ઉન સબ કે ખિલાફ કાર્રવાઈ હોગી. કિસ તરીકે કી કાર્રવાઈ કી માંગ ચાહતે હો? મેં યે ચાહતા હું કે હમેશા કે લિયે બંધ હો જાય ઓર જો કાનૂની તોર પર ઉનકો સજા મિલે વો પૂરે તોર પર સજા મિલની ચાહીએ. જીસકી વજહ સે હમારા સમાજ બદનામ હો રહા હૈ ઓર દો તીન લોગ એસે ગંદે કિસ્મ કે જો સારે સમાજ કે અંદર યે ગંદગી ફૈલા રહે હૈ. ક્યા નામ હૈ? નામ તો અભી મેં નહીં બોલુંગા ઇસલિયે કે એસીપી સાહેબ સે ઓર ક્રાઇમ મેં બાત હુઈ હૈ તો ઉન્હોને કહા કે અંદર સાયબર મેં સે જો નામ નિકલેગા તો ઉસકે હિસાબ સે હમ નામ ડિક્લેર કરેંગે. બાદ આગે કી કાર્રવાઈ ક્યા કરોગે? આગે કી કાર્રવાઈ યહી કરેંગે કે ઇનકો કાનૂની તોર પર જો ભી સજા મિલની ચાહીએ વો પૂરે તોર પર, ક્યોંકિ મેંને અસલ બહોત ટાઈમ સે સબર ભી કિયા હૈ તો યે લોગ મેરી સબર કો ઓર ખામોશી કો મેરી મજબૂરી સમજ રહે હૈ. હાલાંકિ મેરી કોઈ મજબૂરી નહીં હૈ, હમકો ઇસ્લામ પર ચલને વાલે હૈ ઓર ઇસ્લામ નહીં ચાહતા કે કિસી કો તકલીફ દે. તો ઉસી વજહ સે મેં ખામોશ બેઠા હુઆ હું, લેકિન વો ખામોશી કા યે લોગ ગલત ફાયદા ઉઠા રહે હૈ. કિસ કારણ સે એસા કામ કર રહે હૈ? બસ ઉન લોગો નહીં ચાહતે કે મેં કોમ કી સેવા કરું ઓર મેરા નામ કહીં હો કામ કરને કે લિયે, ઇસલિયે યે લોગ સાજિશ કર રહા હૈ. લોગ આપકે જો ચાહને વાલે ઉનકો ક્યા અપીલ કરના ચાહતે? મેં આપ મેરે ચાહને વાલે તો સબ જાનતે હૈ કે ભઈ યે ગલત હૈ. મેરે સાથ લોગ બેઠતે હૈ યહાં પર ઓર મેં જબ ભી ઇલાજ કે લિયે બેઠતા હું તો દો તીન લોગ જૈસા શફી ભાઈ હૈ મેરે સાથ બેઠે રહેતે હૈ ઓર દૂસરે દો ચાર લોગ હૈ મુસલસલ મેરે સાથ બેઠે રહેતે હૈ. એસી કોઈ બાત હૈ નહીં ઓર વો લેડીઝ કા ભી આપ ઇન્ટરવ્યૂ લે સકતે હૈ, ઉનસે ભી પૂછ સકતે હૈ, એસી કોઈ બાત નહીં. અગર વો લેડીઝ એક્સેપ્ટ કરતી હૈ કે મેંને કોઈ ઉસકે સાથ ગલત હરકત કી હૈ તો આપકો જો સજા દેને ચાર રસ્તે કે ઉપર આપ મુજે સજા દે સકતે હૈ. યહી કે મેરા ઓર મૌલાના ફૈયાઝ લાતુરી કા ફોટો વાયરલ હુઆ હૈ જો સરાસર ગલત હૈ. યે કિસીને મિસયુઝ કિયા હૈ કિસી ચીઝ કા. મેં સિર્ફ ઇનકે પાસ ઇલાજ કે લિયે જાતી થી, વો ભી આજ સે કરીબન 3-4 સાલ પહેલે કી બાત હૈ. ઓર એસા હમારે બીચ મેં કોઈ પર્સનલ રિલેશન હૈ ભી નહીં. એઝ ઇટ ઇઝ વો હમારે ધર્મ ગુરુ હૈ ઉસકે મુતાબિક મેં જાતી થી, બાકી કુછ ભી નહીં. હું ભી 2-3 મરતબા ગઈ થી મેરે મામા કે સાથ હી, અકેલી તો ગઈ નહીં હું કભી ભી ઉનકે પાસ. યે ફોટો કિસને લિયા હૈ ઓર ક્યા લગતા હૈ આપકો? કિસ તરહ સે યે એડિટિંગ હૈ યા ફિર ઓરિજિનલ ફોટો હૈ, ક્યા લગતા હૈ? એસા તો મેં કુછ ફાઇનલી કહે નહીં સકતી હું કે ભાઈ વો એડિટિંગ હૈ યા કિસી ને લિયા હૈ. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ. ફોટો મેં આપ હી હૈ ઇસલિયે પૂછ રહા હું. હા ફોટો મેં તો મેં હી હું. તો આપને કભી સેલ્ફી લી હૈ યા? નહીં નહીં મેંને કભી સેલ્ફી લી નહીં. કહાં પે ફરિયાદ દી હૈ ઓર આપને ઇસ પર ક્યા કહીને બોલા? ફરિયાદી મેંને રાંધેર પોલીસ સ્ટેશન મેં દી હૈ, પર ઇવન ઉન્હોને કભી કોઈ લીગલ એક્શન દે હેવ નોટ ટેકન. ઉન્હોને લીગલ એક્શન લિયા હી નહીં હૈ ઉસકે બારે મેં. ઉન્હોને સિર્ફ મુજે મેરે સે સ્ટેટમેન્ટ લિયા હૈ ઓર સ્ટેટમેન્ટ લેકે વહી કેસ કો દબા દિયા હૈ. માઇટ બી ઇટ વોઝ અ સેટિંગ ઓર લાઇક દેટ, હો સકતા હૈ સેટિંગ હો કિસી કી. ઇસ પૂરે મામલે મેં આપકી પર્સનલ લાઈફ કિસ તરહ સે અટાચ હુઈ હૈ? મેરી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ હોગી ના, એઝ ઇટ ઇઝ અ ઔરત હું મેં, તો હો સકતા હૈ મેરી લાઈફ ભી ડિસ્ટર્બ હુઈ હૈ, મૌલાના કી ભી લાઈફ ડિસ્ટર્બ હુઈ હૈ. વી બોથ આર ડિસ્ટર્બ ફ્રોમ ધીસ કેસ.
तो आप पुलिस के पुलिस कमिश्नर से क्या अपील? यही कहना चाहूंगी कि भाई नहीं, इस पर लीगली एक्शन लिया जाए, क्योंकि आज मैं हूँ, कल उठ के और औरत होगी। तरह हाल तो मौलवी અને મહિલાને બદનામ કરનારાઓને તાત્કાલિક પકડી પાડી તેઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज, सूरत।